હેલો ફ્રેન્ડ્સ જાગૃતિ સ્વેજ ફૂડમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું ગુજરાતી નાસ્તાની રેસીપી મસાલા પૂરી સવાર સવારમાં મસાલા પૂરી ચા અને કેરીનો છુંદો આ વસ્તુ મળી જાય તો બહુ જ મજા આવી જાય અને આપણે અહીંયા રાતનું ડિનર હોય ત્યારે આપણે પૂરી લીલા મરચાં તળેલા દહીં એની સાથે રસાવાળું બટેટાનું શાક અને ગુંદા કેરીનું અથાણું અથવા તો ગોળ કેરીનું અથાણું પણ લઈ શકાય તો ફ્રેન્ડ્સ આપણે બનાવવાનું શરૂ કરીએ પૂરી તો અહીંયા એક બાઉલ જેટલો મેં લીધો છે રોટલીનો લોટ અને આપણે એની અંદર હિંગ હળદર અને મરચું નાખી દઈશું ધાણાજીરું નાખશું અને મીઠું નાખી અને બે ચમચા જેટલું આપણે નાખીશું તેલ હવે આને બરાબર મસાલા અને તેલને લોટ સાથે મિક્સ કરી લઈશું તેલ અને મસાલા બંને લોટ સાથે બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ તૈયાર કરીશું એકદમ થોડું થોડું પાણી નાખવાનું છે આપણે પરોઠાથી થોડો કઠણ એવો લોટ જોશે તો જોવો આ રીતનો લોટ આપણે જોશે હવે આપણે આમાં થોડુંક તેલ નાખી અને આ લોટને બરાબર કૂણવી લેશું લોટ બરાબર કૂણવી અને પછી આપણે એના નાના નાના લુવા કરી લઈશું આ રીતે નાના નાના લુવા થઈ જાય પછી આપણે એના ગો ગોળા વારી લેશું જ્યારે પણ પૂરી બનાવો ત્યારે આ રીતે ગોળા વાળીને તૈયાર રાખવાના જેથી કરીને પૂરી વણાતી જાય અને ફટાફટ તરાતી જાય નહીતર વાર લાગશે ને તેલ ખોટું જાજુ બળી જશે તો અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને ગોળા વળાઈ ગયા છે હવે આપણે પૂરીને વણીશું અત્યારે તો જુઓ આ રીતની બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં આ રીતની પૂરી વણવાની છે અને બહુ જાજી પૂરી વણીને રાખવાની નહીં નહીતર એ સુકાઈ જશે તો બરાબર ફૂલીને સરખી તળાશે નહીં તો આ રીતે ત્રણ ચાર પૂરી વણી અને વણી લીધી છે અને આપણું તેલ પર ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં પૂરી તળવાનું ચાલુ કરીશું તો જોવો આ રીતનું તેલ ગરમ જોઈએ આપણે પૂરી નાખીએ એટલે તરત જ એ ઉપર આવી જવી જોઈએ તો આ રીતનું એકદમ ગરમ તેલમાં જ પૂરીને તળવાની તો આ રીતે થોડી થોડી વણતા જવાનું અને પૂરીને તળતા જવાનું ફ્રેન્ડ્સ અને તેલનું ટેમ્પરેચર પ્રોપર રહેવું જોઈએ જળવાયેલું નહીતર પૂરી સારી નહીં થાય તો જોવા બધી પૂરી તૈયાર કરી લીધી છે તો ફ્રેન્ડ્સ બનાવો અને તમારા અનુભવો અમને જાગૃતિ સ્વેસ્ટ ફૂડ પર શેર કરો બતાવો કેવી લાગી તમને આ રેસીપી અગર તમને રેસીપી પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન બોલતા મળીએ આગલા વિડીયોમાં નવી રેસીપી સાથે થેન્ક યુ